હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે પંદર જીકેના ક્વેશ્ચન જોઈશું એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે અને નોર્મલ જીકેના ક્વેશ્ચન આ વિડીયોમાં રાખવામાં આવેલા છે તો બધાના મિનિમમ બારથી ઉપર તો સાચા પડવા જોઈએ બરાબર ક્વેશ્ચન તમે જોશો તો લેવલ એકદમ બરાબર સિમ્પલ છે એકદમ આસાન ક્વેશ્ચન આ વિડીયોમાં રાખેલા છે તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન છે આજનો પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે બરાબર સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે પહેલાં ઓપ્શન

આત્મકથાની રચના બીજો ઓપ્શન ઉર્દુ ભાષાનો જન્મ ત્રીજો ઓપ્શન ઉર્દુ ભાષાનો વિકાસ અને ચોથો ઓપ્શન છે ભક્તિ યુગનો આરંભ તો મધ્ય યુગની સૌથી મહત્વની ઘટના હતી બીજા પ્રશ્નનો સાચો જવાબ થાય છે ઉર્દુ ભાષાનો જન્મ બરાબર ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થશે વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવાય

અમદાવાદ તો ચોથા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ સોરી ઓપ્શન નંબર બી દિલ્હી બરાબર ક્યાં આવેલું છે દિલ્હીમાં આવેલું છે ભારતનો જે રેલવેનો જે વારસો છે બરાબર એને પ્રદર્શન કરતું સંગ્રહાલય ક્યાં આવેલું છે દિલ્હીમાં આવેલું છે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન છે વિશ્વમાં સૌથી વધુ બાળમજૂરો કયા દેશમાં છે બરાબર સૌથી વધુ બાળમજૂરો કયા દેશમાં છે ભારત ચીન પાકિસ્તાન અને રશિયા તો પાંચમા પ્રશ્નનો સાચો જવાબ થઈ હશે ઓપ્શન નંબર એ ભારત બરાબર તો આપણા માટે આ એક શરમજનક વાત કહેવાય કે વિશ્વમાં સૌથી વધુ બાળમજૂરો કયા દેશમાં છે ભારતમાં છે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન આગળ પ્રશ્ન નંબર થઈ જશે હવે છ પ્રશ્ન છે એવું કહે છે બંધારણના કયા આર્ટિકલ્સ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે બરાબર કયા આર્ટિકલ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે સત્તર બાર ચૌદ અને સોળ તો છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે સત્તર એટલે કે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે કયા આર્ટિકલ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ઓપ્શન નંબર એ સત્તર આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન છે કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે બરાબર કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે આતંકવાદ જાતિવાદ કોમવાદ અને ફાંસીવાદ તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ આતંકવાદ બરાબર આતંકવાદ કેવી સમસ્યા છે વૈશ્વિક સમસ્યા છે કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે આતંકવાદ ઓપ્શન નંબર એ બરાબર પૂરા વિશ્વમાં આતંકવાદ ફેલાયેલો છે એટલે ઓપ્શન નંબર એ આ એક વૈશ્વિક સમસ્યા છે ઓપ્શન નંબર એ આતંકવાદ વાત કરીએ પ્રશ્ન નંબર આઠ ભારતનું કયું ઐતિહાસિક સ્મારક ઉદ્યોગોના ધુમાડાને કારણે ધૂંધળું અને પીડાસ પડતું થઈ રહ્યું છે બરાબર કયું ઐતિહાસિક સ્મારક છે જે ઉદ્યોગોના જે ધુમાડા હોય એના કારણે ધૂંધળું તેમજ પીડાસ પડતું થઈ રહ્યું છે મિનાર આગ્રાનો તાજમહેલ ચાપાનેરનો કિલ્લો અને સૂર્યમંદિર તો આઠમા પ્રશ્નનો સાચો જવાબ થઈ હશે તાજમહેલ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે સાચો જવાબ શું થઈ જશે આગ્રાનો જે તાજમહેલ છે એ ઉદ્યોગોના ધુમાડાને કારણે ધૂંધળું તેમજ પીડાસ પડતું થઈ રહ્યું છે ઓપ્શન નંબર બી વાત કરીએ પ્રશ્ન નંબર નવ પ્રશ્ન છે રાજસ્થાનના કઈ જાતિના લોકો વૃક્ષો અને પ્રાણીઓના સંરક્ષણ માટે કેટલાક સિદ્ધાંતો જાતિના લોકો વૃક્ષો અને પ્રાણીઓના સાક સિદ્ધાંતનું પાલન કરે છે આદિવાસી બિસ્નોય વનવાસી અને આ પૈકી કોઈ નહીં તો નવમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ હશે અહીંયા બિસ્નોય ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે બરાબર કઈ જાતિના લોકો બિસ્નોય જાતિના જે લોકો છે વૃક્ષો અને પ્રાણીઓના સંરક્ષણ માટે કેટલાક સિદ્ધાંતોનું પાલન કરે છે વાત કરીએ પ્રશ્ન નંબર 10 પ્રશ્ન એવું કહે છે કુદરતી સંસાધનના વિકાસ માટે કયું સાધન હોવું જરૂરી છે બરાબર કુદરતી સંસાધનો જે છે એના વિકાસ માટે કયું સંસાધન હોવું જરૂરી છે જંગલ વરસાદ માનવ અને પવન તો સાચો જવાબ થઈ છે દસમા પ્રશ્નનો માનવ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થાય છે કુદરતી વાત કરીએ પ્રશ્ન નંબર અગિયાર ભારતમાં કોફીના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે બરાબર ભારતમાં કોફીના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે કોલાર બરાબર ચરોતર મોરવાડ અને કુર્ગ તો અગિયારમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ હશે અહીંયા કુર્ગ ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થયો છે કોફીના ઉત્પાદન માટે કયો દેશ પ્રદેશ જાણીતો છે કુર્ગ ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર બાર ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી બરાબર ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી ગ્રીકો દ્રવિડ સકો અને આ પૈકી કોઈ નહીં તો બારમા પ્રશ્નોનો સાચો જવાબ થઈ જશે અહીંયા દ્રવિડ બરાબર દ્રવિડ જે લોકો દ્રવિડ લોકો જે છે એમને ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા વિકસાવી હતી ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર તેર તો દ્રવિડો ભારતમાં આવીને વસનારી કયા ક્રમની પ્રજા હતી બરાબર દ્રવિડ જે લોકો આવ્યા એ ભારતમાં આવીને વસનારી કયા ક્રમની પ્રજા હતી બીજા ત્રીજા સાતમા અને પાંચમા તો સાચો જવાબ થઈ જશે અહીંયા સાતમા બરાબર સાતમા નંબરની પ્રજા હતી ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ છે કયા ક્રમની ક્રમની હતી વાત કરીએ પ્રશ્ન નંબર આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે બરાબર હું આનો જવાબ નહીં આપું પ્રશ્ન છે નર્તકીની મૂર્તિ કઈ સંસ્કૃતિના વારસાનું ગૌરવ છે બરાબર નર્તકીની મૂર્તિ કઈ સંસ્કૃતિના વારસાનું ગૌરવ છે સિંધુ ખીણ મિસર ગ્રીક અને મેસોપોટેમિયા બરાબર તો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જે નર્તકીની જે મૂર્તિ છે કઈ સંસ્કૃતિના વારસાનું ગૌરવ છે વાત કરીએ પ્રશ્ન નંબર પંદર આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન છે કયા યુગમાં ગુજરાતમાં વનાટ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી બરાબર કયા યુગમાં ગુજરાતમાં વનાટ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી મુઘલ મૌર્ય બરાબર મૌર્ય અને સોલંકી તો અહીંયા મૌર્ય બે વાર લખાઈ ગયું છે તો મુગલ મોર્ય અને સોલંકી આના ઓપ્શન છે તો પંદરમાં પ્રશ્નોનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી એટલે કે સોલંકી બરાબર કયા યુગમાં ગુજરાતમાં વણાટ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી સોલંકી યુગમાં ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે તો ચૌદ ક્વેશ્ચનના જવાબ મેં તમને આપ્યા છે અને આ જે જવાબ છે કઈ સંસ્કૃતિના વારસાનું ગૌરવ હતું એ મેં તમને કોમેન્ટ બોક્સમાં પૂછો છે બરાબર તો વિડીયો તમને કેવો લાગ્યો જીકેના ક્વેશ્ચન આજે રાખવામાં આવે હતા બે ત્રણ દિવસથી આપણે કાયદાના ક્વેશ્ચન ચાલતા હતા તો આજે નોર્મલ જીકેનો વિડીયો મેં રાખ્યો છે બરાબર તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરીને કોમેન્ટ કરીને જણાવી શકો છો કોઈ સજેશન હોય તો પણ જણાવી શકો છો બાકી મળ્યુંને આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત